નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. કચ્છના કિસાનોને આધુનિક ટેકનોલોજીનો લાભ આપવા એફએમસી કટિબદ્ધ. ભુજ તાલુકાના કોટડા ગામે કંપનીના ઉપક્રમે કિસાન સંગોષ્ઠીનું આયોજન કરાયું. કચ્છના ખેડૂતોને બાઇક ટીવી જેવા ઉપહારો આપ્યા. ધરતીપુત્રોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું. કૃષિ ક્ષેત્રે 140 વર્ષથી કાર્યરત એફએમસી કોર્પોરેશનના ઉપક્રમે તાલુકાના કોટડા ગામે કિસાન સંગોષ્ઠીનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કચ્છના વિવિધ વિસ્તારોના ધરતીપુત્રો હાજર રહ્યા હતા. લકી ડ્રો મારફતે ખેડૂતોને મોટરસાઇકલ, એલસીડી ટીવી, વોશિંગ મશીન વગેરે જેવા ઉપહારો કંપની તરફથી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે એફએમસીના માર્કેટિંગ અધિકારી ઓમ પ્રકાશ રાવતે જણાવ્યું કે 140 વર્ષથી એફએમસી કિસાનોના હિત માટે કામ કરી રહી છે. પરંપરાગત કૃષિ ક્ષેત્રને આધુનિક વિજ્ઞાન સાથે જોડી કિસાનો કઈ રીતે મહત્તમ ઉત્પાદન મેળવી શકે તે દિશામાં મદદરૂપ બને છે. કિસાન સંગોષ્ઠી કાર્યક્રમમાં કિસાનોને આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે સમજ આપવામાં આવી હતી. ખેતી ક્ષેત્રમાં આવનાર દિવસોમાં ક્રોન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી જંતુનાશક દવાઓના સ્પ્રે જેવી કામગીરીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા અંગે જણાવ્યું. આ ઉપરાંત તેમણે મોબાઈલ એપ્લિકેશનની મદદથી ખેડૂતોને પ્રાપ્ત થતી મદદ અને સુવિધા અંગે માર્ગદર્શન આપ્યું. કિસાન સંગોષ્ઠીમાં કંપની સાથેના અનુભવો કચ્છના ધરતીપુત્રોએ વર્ણવ્યા. नमस्कार, मेरा नाम ओम प्रकाश रावत है. मैं एफ एम सी इंडिया प्राइवेट लिमिटेड में एज ए एजीएम मार्केटिंग गुजरात देखता हूँ. एफ एम सी एक 140 साल पुरानी कंपनी है और ये प्योर एग्रीकल्चर साइंस में काम कर रही है. आज हमने यहाँ भुज के अंदर कोटरा विलेज के अंदर एक किसान संगोष्ठी का आयोजन किया. ये किसान संगोष्ठी कम लकी ड्रो वाला प्रोग्राम था और यहाँ पर लगभग 200 से 250 किसानों ने पार्टिसिपेशन किया यहाँ पर. और हमने यहाँ आज डिस्कशन किया है कि कैसे एफएमसी किसानों के हित के लिए काम करती है. हमने शुरुआत में बताया कि लगभग अपने 7% जो आरएनडी पे व्यय करती है एफएमसी, जो नए नए टेक्निकल है, नए नए उत्पाद है जो किसानों के हित के लिए काम करते हैं, उस पर एफएमसी बहुत अग्रसर है इस चीज़ के लिए. तो सदा ही आज हमने किसानों के साथ ये डिस्कशन किया कैसे एफएमसी आने वाले समय के अंदर किसानों के हित के लिए क्या नए नए तरीके, क्या क्या नए टेक्नोलॉजी उनके बीच में लेके आने वाली है. जैसे हमने ड्रोन की बात करी, लेबर की बहुत बड़ी समस्या होती है. आने वाले समय के अंदर ड्रोन टेक्नोलॉजी जो स्प्रे के लिए आएगी, तो एफएमसी एक अग्रणीय कंपनी है जो उनके बीच में लेके आएगी यहाँ पे किसानों के, ताकि उनको लेबर से समस्या मिल सके और दवाइयों का प्रॉपर यूज़ कर सके यहाँ. दूसरा, प्रिसीजन एग्रीकल्चर की बात करी, किसानों को समय समय पर बहुत बड़ी समस्या होती रहती है. आर्टिफिशियल इंटेलिजेंस के थ्रू हम किसानों को वो ऐप और वो सुविधा देने जा रहे हैं ताकि किसान शुरुआत के अंदर ही रोग को पहचान सके और पहचान के हिसाब से अपनी दवाइयों का यूज़ कर सके, ताकि वो वहाँ पे ज़्यादा से ज़्यादा उत्पादन ले सके और अपनी फसल को बचा सके. एफएमसी कंपनी विषय जो बात करिए तो एक बहु वर्षों जूनी अने आज खेडूतों की अंदर सारी नामना धरावता कंपनी है. ई कंपनी तरफ थी आज खेडूतों माटे एक बहु सरस मजानो एक प्रोग्राम राखवामां आव्यो हतो, जेनामां कच्छना लगभग सारा एवा खेडूतों ने कंपनी तरफ थी आश्वासन रूपे अने सारी एवी गिफ्ट पण आपवामां आवी हती, जेना लीधे अहींया खेडूतोए एनामां उत्साहभेर भाग पण लीधो. जे कोटडा चका थरावड़ा आजूबाजू पंथकना घणा बधा खेडूत मित्रोए आजे અહીંયા કંપનીની આ પ્રોગ્રામની અંદર હાજરી આપી અને જે પોતાના વિચારો અને કંપની પાસેથી જે માહિતી મેળવી એ પણ ખૂબ સરસ રહી. હું આજના પ્રોગ્રામની અંદર કંપની તરફથી સારી એવી મોટી ગિફ્ટો કે જે અહીંયા ખેડૂતોને એક આશ્વાસન રૂપે મળી છે. ક્વોલિટી, એની કરતાં ક્વોલિટીમાં અમારો સારો એવો વિકાસ થયો છે. ક્વોલિટી બાબતે અમારા દાડમ છે કે અમારા એરિયામાં સારા એવા પહેલા નંબર પર આવે છે. એને વ્યા એફએમસી કંપનીને વાપરવાથી નથી અમારે ઈયળનો સ્પ્રે આખી સિઝન દરમિયાન લેવો પડતો કે નથી અમારે ક્વોલિટી માટે બીજી કોઈ એક્સ્ટ્રા પ્રોડક્ટ વાપરવી પડતી. અમારી દાડમની ક્વોલિટી બેનેવિયાને લીધે છેલ્લે સુધી એટલા લાલ અને શાઇનિંગવાળા દાડમ હોય છે. અમારા દાડમ અમે અત્યારે આખા અમારા ઓલામાંથી 1 કરોડ 60 લાખના વેચેલા, બધી એક સરખી ક્વોલિટી અને એક સરખું તે સાઇઝ હતી. તો એનો શ્રેય ટોટલ અમે આપીએ છીએ બેનેવિયા પ્રોડક્ટને આપીએ છીએ. અને બેનેવિયા ભુજમાં અનુપમ એગ્રો એજન્સી છે ત્યાંથી લીધી હતી અને એમને જ અમને બેનેવિયા વિશે સમજાવી હતી અને પ્રોડક્ટની માહિતગાર કર્યા હતા. અને પછી અમે છેલ્લા 2 વર્ષથી બેનેવિયા કન્ટિન્યુ વાપરીએ છીએ અને અમારા મિત્ર સર્કલ ખેડૂતોમાંથી અમે ભલામણ કરીએ છીએ બેનેવિયા પ્રોડક્ટ વાપરવી, કે જેથી દાડમની કલર શાઇનિંગને સાઇઝમાં 4 ચાંદ લાગે અને દરેક ખેડૂતના સારા એવા ક્વોલિટીના હિસાબે ભાવ મળે, એના માટે અમે ભલામણ કરીએ છીએ. આજે તમને ઇનામ એક લાગે, શું ઇનામ લાગે? આજે અમને બેનેવિયા અને એફએમસી કંપની તરફથી ઇનામમાં બાઇક લાગ્યું છે કે જે
ગુજરાત આખા રાજ્યમાં પહેલા નંબરનું નામ છે કે જે અમને લાગ્યું છે એ બદલ હું કંપનીનો ખૂબ ખૂબ આભારી છું અને કંપની ખેડૂતોના આવી રીતના મોટિવેશનલ પ્રોગ્રામ કરતી રહે એ બાબતે કંપનીને રીતે ખૂબ ખૂબ ધન્યવાદ અને અમને આવી રીતે સારી વૈજ્ઞાનિક ખેતીની સલાહ આપવા બદલ FMC કંપનીનો રીતે ખૂબ ખૂબ આભાર માનું છું।